શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. યોગી આપા પ્રાર્થના કરે છે શાસ્ત્રી મહારાજને મેળાવો સ્થાનમાં. હે શાસ્ત્રી મહારાજ, તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. શરણમાં રહેવા માટે ગુણ જોઈએ. હા, એમનેમ નથી રહેવાતું શરણમાં. આ લોકની વાસના હોય, ઈચ્છા હોય, કંઈક જુદું મનમાં ચાલતું હોય, શરણે આવીને બેઠો હોય તો અહીંયા શરણ નથી. શરણાગતિ છે, મનની વાત છે, લોકાચાર નથી. એમ અસલી શરણાગતિ અંદર પછી એનું પ્રતીક રૂપે બહાર આપણને દેખાય. આમ પણ મૂળ તો કંઈ ઘણી વાર એવું હોય છે, શિષ્ટાચારને લીધે અથવા કોઈ જગ્યાએ આપણે જઈએ એટલે એવું કરવું પડે, નમ્ર થવું પડે, બધું કરવું પડે. પણ અંદર મનમાં ના હોય. ઘણા મનમાં હોય પણ એવું કંઈક કરવાની જરૂર પણ ના હોય. મનમાં હોય ને એવું કરીએ, ત્રણ ભેદ પડે છે. એક તો મનમાં નથી શરણાગતિ, છતાં આચરણ એવી રીતે કરે છે. બીજામાં આચરણ એવું નથી પણ મનમાં છે શરણાગતિ. અને ત્રીજું બે છે, મનમાં છે ને આચરણ પણ છે. એટલે સ્વામી કે તાઈ કસણીમાં હંમેશા રહેવાય. જો શરણાગતિના લક્ષણ છે, પહેલું જ વાક્ય, તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. કસણી તમે ખમી શકો એ શરણાગતિ નિશાની છે. કારણ કે એ જે કરે તમને માન્ય છે, એ શરણાગતિ. બાકી આમ પગે લાગીએ, દંડવટ કરીએ, એ બધું એટલું નથી. એ હોઈ શકે, ના એ હોય, પણ જો આ મનમાં આવું છે આપણે, દરેકે સમજવાનું છે. આપણે બધા સ્વામી બાપા આવ્યા હોય, પહેલાં છે ને બાપાની જયંતિ ઉજવાતી એટલે બધા હાર તોરા કરતા, જેટલા હાર તોરા લાવે ને બધા આમ, અને બબે ત્રણ ત્રણ કલાક એમાં જ જાય હાર તોરા. પછી બાપાની તબિયત જોઈને આપણે બધું આ બંધ કર્યું. અને પછી તો સંતો, અમે સદગુરુ સંતો આપે ને એ પણ પહેરાવો નહીં, હાથમાં આપી દેવાનું. પણ તો એટલે એની અંદર હવે બધા હરિભક્તો તો કંઈ આવી ના શકે, હાથમાં આપવા માટે ના આવી શકે. પણ ત્યાં માનસીમાં તમે કરેલું આવી ગયું. સ્વામી બાપા આપણે અમૃત મહોત્સવ બાપાનું ઉજવ્યું, પ્રમુખ સ્વામીનો મુંબઈમાં. છેલ્લે બાપાએ હાર ઉપાડ્યો એક મોટો. બાપા બધા સભાન બધાને હું પહેરાવું છું એવું બોલ્યા. કારણ કે હવે એક એકને ક્યાંથી પહેરાવા જાય, સમય નથી. એવું કોઈ મૂળ તો સમયની વાત છે, બાકી પ્રમુખ સ્વામી તો છે ને એક એકને પગે લાગે એવા છે, માથે ચરણ ચડાય એવા છે, સમયની વાત છે. એટલે આ રીતે બાપાએ પોતાના મનની ભાવના કહી દીધી. સ્વામી આટલા ઊંચે બેસે છે, જયંતિ ઉજવાય ને બાપાના કેટલા ઊંચે બેસાડીએ છે, તો બાપા દરેકની ચરણ માથે લેતા હોય માનસીમાં બેઠા બેઠા. હા, તમને ખ્યાલ ના આવે, એ આપણા ગુણનો જ વિચાર કરતા હોય. હરિભક્તો બિચારા કેટલો દાખલો કહીને દૂર દૂરથી આવ્યા છે, કેટલો ભીડો વેઠ્યો છે, ઠંડી તાળ તડકો, ખાવા પીવાનું સગવડ બધું અહીં આવ્યા છે.
આપણા માટે આવ્યા છે એવું મનમાં એક ગુણ લેતા જ હોય છે. અને આપણે નીચે બેઠા બેઠા ગુરુ થન વિચાર કરતા હોઈએ, સ્વામી બાબાની જયંતિ હોય આપણી ઉજવાય તો આવું મનમાં આપણે આવું થાય. આમ જ છે, જેને ગુરુ થવાનું છે એ ચેલા થયા છે, જેને ચેલા થવાનું છે ગુરુ થવાનું વિચારે છે. આવું આ મનનું ખાતું ઊંધું છતું છે બધું, આવું ચાલ્યા જ કરે. જો ઓલા કબીર કહ્યું ને, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ, જો કોઈ નીચા ચાલે તો સરથી ઊંચા હોય, સબસે ઊંચા હોય. નીચે નીચે એક પંક્તિ પણ છે અંગ્રેજીમાં, હી દેટ ઇઝ ડાઉન નીડ્સ ફિયર નો ફોલ, હી દેટ ઇઝ લો નો પ્રાઇડ, હી દેટ ઇઝ હમ્બલ એવર શેલ હેવ ગોટ ટુ બી હિઝ ગાઈડ. હી દેટ ઇઝ ડાઉન નીડ્સ ફિયર નો ફોલ, એ નીચે ચાલે છે એને પડવાનો ભય ક્યાં છે? પણ જો આ સ્ટેજની આ પારી છે કોરમાં ત્યાં ચાલે તો ભય રે. આમ કદાચ ચરાક એક ઇંચ આમ પગ ગયો નીચે, એટલે હી દેટ ઇઝ ડાઉન નીડ્સ ફિયર નો ફોલ, એને કોઈ ભય નથી. હી દેટ ઇઝ લો નો પ્રાઇડ, જે હંમેશા બધા નમતો જ હોય એનો કંઈ અભિમાનનો પ્રશ્ન જ નથી. હી દેટ ઇઝ ડાઉન નો પ્રાઇડ, હી દેટ ઇઝ હમ્બલ, જે વિનમ્ર છે, શેલ હેવ ગોટ ટુ બી હિઝ ગાઈડ, એવર શેલ હેવ ગોટ ટુ બી હિઝ ગાઈડ. ભગવાન એની રક્ષામાં જ રહે, ભગવાન એની સાથે જ રહે, ભગવાન એની પડખે જ રહે. જે નમ્ર છે ને, આવું છે આ ગુરુ છે, એમને એમ તો નમ્ર રહેવાય. કાંઈ ના હોય ને કરે શું, કોઈ પૂછતું જ ના હોય, પણ હોદ્દો હોય, મોટાઈ હોય, તે વખતે નમ્ર રહેવું ને એ શરીરનું કામ છે, મિયા ફસકોનું કામ નહીં. હા, તે વખતે જેમ પેલી ગાડી હોય, મર્સિડીઝ ગાડી કહે છે, એમાં પેલો કાંટો 200-250 માઇલની સ્પીડ સુધી હોય છે, બ્રેક પણ એટલી જ હોવી જોઈએ. ગાડી મર્સિડીઝ ગાડી હોય આપણને 250 માઇલ કે કિલોમીટર સ્પીડવાળી, બધી રીતે ખાલી બ્રેક જ ના હોય તો કોઈ ખરીદે ખરો? ગમે એ સસ્તી હોય એ વાત કરવાનું શું, બ્રેક ના હોય તો મોતને હવાલે જ થાય ને. જલ્દી થાય, જેટલી સ્પીડ વધારે એટલી જલ્દી ઉપર પહોંચે, ઉપર હા પોતાના સ્થાને નહીં. તો જે આ જીવનની અંદર આ એક મહાસંયમ છે. તો યોગી બાપાની વાત આપણે કરી હતી, જયંતિ યોગી જયંતિ આ ઉજવ્યું હતું, કે બાપા ભાવનગરમાં હતા ને ઓલા વરસાદ પડેલો નહીં 4-5 વર્ષથી, અને પછી ખૂબ તંગી હતી, ભાવનગર ખાલી કરવાની તૈયારી હતી, લોકો ત્યાંથી બીએ જવાની તૈયારીમાં હતા. અને યોગી આપણને પધરામણી થઈ ભાવનગરમાં, અને ત્યાંના જે મ્યુનિસિપાલ કોર્પોરેશનના બધા એ લોકો બાપાને મહિમા જાણતા, તો બાપા પાસે આવ્યા, બાપાને પ્રાર્થના કરી, બાપા કે હાલો આપણે જઈએ ત્યાં ડેમ આગળ. બાપાએ પૂછ્યું ક્યાં સુધી ભરાવવું જોઈએ, એ બધા એમ કર્યું, તો સ્વામી એમ ફૂલ નાખ્યું, એટલે માર્ક ઉપર આમ કર્યું, જેનું માર્ક હોય ને. રાત્રે 12 ઇંચ વરસાદ પડ્યો, 12 ઇંચ બધું ભરી ગયું ડેમ. તો જે કહેવાનું શું, કે જો વાપરતા ને ઐશ્વર્ય, મહાસંયમ, બ્રેક, જેમ મર્સિડીઝ ગાડીની જેમ 250 કિલોમીટર બ્રેક, એની કેટલી સોલિડ હોય, એર બ્રેક હોય, આ હોય તે, હેન્ડ બ્રેક હોય, બધું અંદર 4-4 પ્રકારની બ્રેક હોય બધી. તેમ યોગી આપા પ્રમુખ સ્વામી વાપરે તે ઐશ્વર્ય છે બધું, મહાસંયમ. આમ આમ પેલું આપણે એમ કહે ને, આમ છૂટા દોર નહીં. આ થોડા વખત પહેલાં વરસાદ પડતો નહોતો,
પ્રમુખ સ્વામી સંતો હરિભક્તો કે સાંઈ વરસાદ પાડો વરસાદ પાડો, આ બધું ત્રાસ થાય છે, સાંઈ કે આપ ધૂન કરો. એક સંત બોલ્યા, શું ધૂન કરો એમ? તમે પાસે છે છોડી દો ને ઐશ્વર્ય, અને તમને ના ફાવે તો અમને આપો ઐશ્વર્ય. હા, તો આવું છે. એટલે આપણે તો પાર પાડી દઈએ. કઈ રીતે પાર પાડી દે? જેની સાથે આંટી હોય ને એના ખેતરમાં પાડીએ જ નહીં. હા, અને જ્યાં ના હોય, જે સાથે બનતું હોય ત્યાં આપણે પાડીએ. આપણું બધું ખાતું બહુ અલગ છે. ભગવાનને પોસાય જ નહીં આપણને ઈશ્વર આપવાનું. જાણે ઊંધું છતું જ કરશે. પોતાના મનમાં છે દોષે રહિત, પૂર્વગ્રહિત, બધું અંદર ખરો ચાન્સ છે એને ઐશ્વર્ય મળે ને, એને આ બધું પોતાનું પૂર્વગ્રહ પાર પાડવાનો ખરો અવસર. એવું છે. નથી હોતો ઈશ્વર તો એ કરતા હોય છે. પૂર્વગ્રહ હોય, આ બધું હોય તો લોકો આમ એકબીજાને પાડવાને મારવાને બધું ઝઘડવાનું બધું ધંધો ચાલુ જ હોય છે. બહુ અઘરું છે. જીવની અંદર સત્તા હોય ને, જો એકજણે કહું, ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ ઇટ્સ નોન યુઝ. સત્તાનો, પાવરનો સારામાં સારો ઉપયોગ શું? કે એનો ઉપયોગ જ નહીં. ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ નોન યુઝ. જો, અરે એને વાપરવા માટે તો બધા મેળવતા હોય સત્તા, હું કેમ મેળવે? તો જે આ સંત જો અહીં ક્યાં જુદા પડે છે. પ્રમુખ સાંઈ છે, યોગી આપા છે, આમ તો ઉપરથી તો આપણે ખાવા પીવાનું આપણું બધું એમનું સરખું, સુવાનું ઉઠવાનું બેસવાનું, શરીરમાં સ્વામી બાપાને ધોરાયા, ચોકઠાયા, પહેલાં બાયપાસ કર્યું, મોતિયા આવ્યા, બધું આપણા કરતાં વધારે બધું આવી ગયું બધું. પણ અહીંયા ઝપાટો જુદો વાગે. મનની સ્થિતિ એમની ને આપણીમાં જમીન આસનનો ફેર. એમનો પ્યોર ક્રિસ્ટલ વ્હાઈટ આમ મન છે. ને આપણું ઓલા હપસી હોય ને, હપસી, અને એ પછી ગટરમાં ડૂબકી હોય ને બહાર નીકળે, અને જેવો દેખાય એવું આપણું મન છે. આ ઉપર ફોટો પડાવો ને તો બધા ભેગા થઈ જાય એમ. એટલે સામેના બે માથું કહે આમ પોતાનું માથું લાવવા ફોટો પડાવ. જો મનનો ફોટો પડાવે તો ભાગમ ભાગ થાય. ના ભાઈ, બાબાનો પ્લીઝ 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 પાડતા જ નહીં ફોટા. જાણે છે બધું કેવું છે. જે અહીંયા સંતમાં ને આપણામાં આટલો ફેર પડે છે. એટલે આ યોગી બાપા તમે કસણીમાં હંમેશા રહેવાય, તો શરણમાં રહેવા ગુણ આપજો. શરણું સ્વીકારવું ખેલ નથી. આ અંદર કેટલી બધી શરતો છે, તારે શરણું તમે શરણમાં બેસી શકો છો. પણ મોટા પુરુષ દયારુ છે, ગમે આવો તમે, લાયકાત હોય ના હોય આવો, એ બધું હું પાર પાડીશ. લાયકાત પણ તમને આપી દઈશ, તમને આવા ઘડી નાખીશ, બધું થશે. એટલે સ્વામી ટૂંકમાં કહે છે કે શરણમાં રહેવા માટે કસણીમાંથી ખસતા નહીં. તો મોટા કસણી કરે, દૈહિક દેહમાં રોગ આવે, આમ આર્થિક મુશ્કેલી આવે, બીજું ત્રીજું આવે. જો ફરીવાર બે વસ્તુ છે એમાં ધ્યાન રાખવા જોઈ. હમણાં પૂજ્ય સાધુજીને સાંઈ વાત કરી ને બધી વાત, એમાં તમારો વાંક હોય ને પછી કસણી ના ગણતા એને. એ કસોટી નથી, સોટી છે. કસોટી તમારો વાંક ના હોય છતાંય તમને ભગવાન કસે, એ કસોટી કસે, કસોટી. અને તમારો વાંક હોય ને તમે આઘા પાછા ઊંધા છતાં વર્તા હો, ઠેકાણું ના હોય, મોટા કેમ ના કરતા, એ સોટી, એ કસોટી નહીં. પરીક્ષા ને રિક્ષા, રિક્ષા ને પરીક્ષા. આગળ પકાડી ના રિક્ષા થઈ. એટલે એમાં પરીક્ષા તો જો પ્રિલીમાં પાસ થવું પડે, ખબર છે? પછી SSC પેલા બોર્ડમાં, ભલે પહેલાં પહેલાં તો એક નાની પરીક્ષા હોય, પછી પેલી મોટી પરીક્ષા હોય. ઠેકાણું ના પરીક્ષા ક્યાંથી કરે?
તમને દંડ છે, પરીક્ષા નથી, એવું છે. તો જ્યાં મોટા પુરુષ આપણને કહે તાં શરણમાં રહેવાય એવા ગુણ આપજો, નથી દયા કરો, તમે કંઈક કરો, અમે તો જેવા છે એવા છે, રહેવાના છે. એટલે કીર્તન બોલીએ છીએ ને, આવા ને આવા રે રેજો, એ તો છે કે નથી, પણ આપણે તો એવા ને એવા જ છીએ, જરાય ફેર પડ્યો નથી, અને પડવાનોય નથી, પાડવાનાય નથી, કંઈ કરવાના જ નથી. તમે માથે જ પડ્યા છે તો ઠીક લાગે એમ કરો, અમે કાંઈ હલવાના જ નથી, તે ગમેલું કહો તે કરવાના જ નથી. એ જાણે છે, જાણે છે, છતાંય દયાનું પાર નથી. એટલે આપણને પોતાના શરણમાં રાખ્યા છે. ઓલા કૂતરું હોય ને, એની પગમાં એને આમ ચોટે, આમ માલિક હોય એના પગમાં, કૂતરું આમ આરોટે નામ આમ કરે, પણ એ કૂતરું આમ ગટરમાં બરાબર પલરીને આવ્યો હોય તમારા શરણમાં, તો કાળો કે પાસે આવવા જ ના દો. આપણી દશા એ છે, એમના શરણમાં ગટરમાં ડૂબકી મારીને આવ્યા છે શરણમાં. તો ગમેલું ધોવન તો એ ધોવાયું જ નથી, ધોઈને આપણે પોટાપોટ આગળ બે, અંદર જ છે બધું, રંગ જ કારો છે. એટલે ખપસી છે ને, 1960ની સાલમાં અમે આફ્રિકા ગયા હતા, મોબાઈલે એક ત્યાં એક નાનું શહેર જેવું છે, ત્યાં એક કાર્યો તો નહોતો, તો સાબુથી ઘસ ઘસ કરીને અમે 1.5 કલાક પધરાવી પાછા, તો ઘસ ઘસ કરી નાહ્યા કરે. એટલે સંતોએ પૂછ્યું કે એલા શું કરે છે, વોટ આર યુ ડુઈંગ, આઈ વોન્ટ ટુ બીકમ વાઇટ. એને 7 જન્મારે ધોરો થવાનો છે. આપણે એવું છે, ગમેલું ધોઈ નાહી ધોઈ નાહી ને તો ગંદા ને ગંદા જ છે. તો મોટા પુરુષ ઓલો જેમ કૂતરો કાદોમાં કિચડમાં આરોટીને આવ્યો હોય ને, તોય ઓલો એનો માલિક એને બેસવા દે ચરણમાં ખોરામાં, એવી એવી દશા છે. આપણે એવા ગંદા, પણ એમની દયા પાર નથી. આવો આવો, બધું થશે, મારી પાસે આવ્યો ને બધું પાર પાડી દઈશ તમને, એમને શ્રદ્ધા છે. સ્વામી ના કહું કે માખીમાંથી સૂર્ય બનાવો છો, કીડીમાંથી સૂર્ય કેમ ના કહું, માખી કરતા કીડી તો વધારે નાની છે, પણ કીડી છે ને ગંદી નથી હોતી, ચોખ્ખી હોય છે, અને માખી છે ગંદી હોય છે, અલ્પ તો છે પણ ગંદી પણ છે. એમ આપણને સ્વામી કહ્યું માખીમાંથી સૂર્ય બનાવવું છે, અલ્પ તો છીએ આપણે, સૂર્ય જેવા સમર્થ બનાવવા છે, પણ માખી છો કે તમે ગંદા પણ છો, નાના તો છો અલ્પ છો પણ ગંદા પણ છો. પણ એમને સંકલ્પ કરો છે, બસ તમે મારી પાસે આવ્યા બસ, તો એટલું જ કરજો, મને છોડતા નહીં તમે, હું ગમે એમ કરું. ભલા ઓપરેશન કરે ને, તે ગુમડું હોય ને ફોડવાનું હોય તો બરાબર દુખાડવું પડે, 5 પરું કાળા માટે દબાવીને કરવું પડે ને, તે વખતે હરખરે કે ભાઈ કરો તો કામ થઈ જાય. એટલે મોટા પુરુષને શરણે આપણે આવ્યા છે, હવે લાયકાત નથી, કોઈ નથી, પણ છતાંય એમને વર્ગી રહેજો, બસ છોડતા નહીં ગમે એવું થાય, એમના આશીર્વાદ ફળે કે ના ફળે છોડતા નહીં. એ આશીર્વાદ ફરે ના ફરે છે એમાં પણ કારણ છે. જો અમે બાપાના વાત કે ભાવનગર 12 ઇંચ વરસાદ પડી ગયો, શું આશીર્વાદ ના ફળે, પણ એ જુએ કે આશીર્વાદ ફળશે ને, આપણું કંઈક કામ થશે તો સત્સંગમાં વિઘ્ન થશે. હા, જો સ્વામી ગુણાતન સ્વામી કહ્યું, રૂપાન સ્ત્રી જાજુ દ્રવ્ય ને સારી મેળી મળી, એ સત્સંગ માયન બંધન થયું, કેમ જેમાંથી જીવ નીકળે નહીં, માટે જેવું તેવું સાધન મળે તે ઠીક છે. જો આમાં આપણે દુઃખી કેમ થઈએ છીએ, અત્યારે 10માનું મકાન બાંધ્યું હોય બરાબર, 10માનું કોઈ તોડે ખરો, આજે જ વાસ્તુ થયું હોય 10માના મકાનનું,
કોઈ તોડે ખરો એક કાંકરી એક લીટોય ના પડવા દે, પણ કે ભાઈ નીચે તેલ છે તો તોડી નાખ તોડી નાખ તોડી નાખ. એટલે પણ આજે જ તોડી નાખ તું મૂરખ, નીચે દસ દસ બારના હજાર મકાન છે, આને લીધે અટકે છે ઓલા હજાર મકાન બહાર આવી શકતા નથી, તોડી નાખતો. એમ જો આ વાત સમજાય કે પ્રાપ્તિ શું છે, પછી આ લોકમાં આપણને જે કંઈ આપણું તોડતા હોય જોડતા હોય એ બધામાં એને આવો ભાવ રહે કે બહુ મોટી વસ્તુ આપવાના છે. આ લોકો શું તમે ચણા મમરા, આટલું સરસ વસ્તુ આપવા બેઠા છે, આપવા માગે છે, પણ આપણે અહીં ચું 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 કરીએ છીએ. નાનો બાળક હોય હવે ચોકલેટ હાથમાં હોય, હવે આપણે એને લઈને એ સરસ પેલી વીંટી પહેરાવી છે, આ હોય છોડે જ નહીં ચોકલેટ, એના જેવું છે આપણું. એટલે આટલું જો આપણે પહેલાં પહેલું શરણમાં રહેવા માટે આટલું કરવાનું, તો મૂંઝાતા નહીં એમના શરણમાં, ગમે એમ કરે વિશ્વાસ રાખો. અરે ડૉક્ટરમાં વિશ્વાસ હોય છે આપણને, લઈ લખાઈ લે છે ડૉક્ટર, તો લખાવતા નથી આ ડૉક્ટર, લખાઈ લે કે તમારા જોખમે હું ઓપરેશન કરું છું, હા મારે કંઈ લેવા દેવા નહીં જે થાય, તો આપણે વિશ્વાસ રાખીને સોંપી દઈએ છીએ. એટલે હજમ એને વિશ્વાસ રાખીને આ મૂકી દેતો, તો જે બધે વિશ્વાસ હોય છે અહીંયા જ વિશ્વાસ નથી. એને કંઈક થાય તો ગભરી જઈએ, આવું કેમ આમ કેમ થયું, બાપા આમ સામર્થ્ય હશે કે નહીં, આમ ભાઈ બીજા આપણા જેવા મળે ને બીજા, હા ચૌદશિયા ભેગા થાય મળે આપણે, એ શાક પુરાઈને બરાબર તમને ઠેકાણે જ પાડી દે, બરાબર સ્વાઈ મને આશીર્વાદ આપ્યો ને કાંઈ થયું નહીં, હા કંઈ લાગતું નથી, લો આવું છે બધું. તો જે પહેલાં તો આ લોકોની કોઈ વસ્તુ જોઈતી ને એવું મનમાં થાય ને, એ શરણમાં રહેવું મુશ્કેલ છે, નિર્વાસનિક થવું પડે. આની કોઈ વસ્તુની ઈચ્છા નહીં, કોઈ પણ વસ્તુની ઈચ્છા, આવો તો ગુણ હોય. કીર્તન બોલીએ છીએ આપણે, તમારી મૂર્તિ વિના બીજું કંઈ આપશોમાં, લો અને છતાંય તરત જ કીર્તન બોલીને અને પત્ર લખે બાપાને, બાપા આ કામ કરી નાખો, આ કામ કરી નાખો, આ બધું આશીર્વાદ આપો, લો કીર્તન બોલે છે ને, આ શું છે આ બધું, આ ગડબડ ખાતું. તો જેવું એટલે આ મોટા મોટા શરણમાં રહેવા માટે એ બધું ગુણ એ પછી, પણ પહેલાં આ ગુણ હોવું જોઈએ, વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. બસ એમને પાસે આવ્યા છે કંઈક સારું થવાનું જ છે, બસ એટલું વિશ્વાસ રાખજો. જો મને બાયપાસ કર્યું ને, આમ 12 ઇંચનો કાપો મૂકી દો, છાતી તોડી નાખી, બે ભાગ કરી નાખ્યા, હા હવે છેલ્લું હાડકું જ આમ. આ તે વખતે આપણે વિચાર કે આવું આ તો બધું આ કઢંગી થઈ જાય, બધું આ છાતી બધું આમ કેવી થઈ જશે આમ, તો મારો બેમાંથી એક જીવનું અંદર હાર્ટનું કંઈક સારું કરવું હોય તો પછી આ ઉપરનું બગાડવું પડે થોડુંક. બેમાં પસંદગી તમારી છે, કયું બગાડવું, હાર્ટને બગાડવું કે ઉપરનું દેખાવ બગડે એ. તે વખતે આ વિચાર નથી કરતા, તેમાં એ જીવનું સુધરતું હોય ને આ દેહનું બગડતું હોય, એ આપણે વિચાર મનમાં રાખવું પડે. આનું કંઈ હોતું નથી, આ ઘણી વાર તો આપણી જ બધી ભૂલ હોય છે મોટે ભાગે, તો કસોટી ક્યાં નવરા છે કરવા માટે, ઠેકાણું ના આવે, કંઈ વાંચ્યું જ ના આવે, પ્રિલીમાં જ નપાસ થયું, પછી હશે પરીક્ષા આપે જ ક્યાંથી, ક્યાંથી છે બેસવા દે તમને. એટલે બધું ગોરખોર એક ના કરતા, આપણું બધું ગડબડ હોય ને પછી કસોટી માનીએ એવું ના રાખતા, હા કસોટીની લાયકાત હોવી જોઈએ એમને નથી કરતા. અને પછી છેમાંય પછી કીડીન કણને હાથ મણ, આ લોકો બેઠા છે કયા ધોરણમાં છે, છઠ્ઠામાં, હવે છઠમાં છે, હવે એને પરીક્ષા વખતે એને SSCના પેપર આપવામાં આવે, પરીક્ષામાં
છઠ્ઠા ધોરણની પરીક્ષા પેપર આપવામાં આવે ને, આ મોટા પુરુષ આપણે જે ધોરણમાં છો તો એટલી જ કરે પરીક્ષા, વધારે ના કરે. એટલે આપણે પહેલા તપાસવું કે આ પરીક્ષા છે કે રિક્ષા છે, તપાસ કરું. હા, પછી આગળ વાત બને. એટલે હવે જે હોય હવે તો, પણ આટલું જો આપણે કરી શકીએ શરણમાં રહેવા માટે, આટલું કે વિશ્વાસ બસ, અહીં આપણે બરાબર સાચે ઠેકાણે આવી ગયા છે, હવે હલતા નહીં, હવે બીજો કોઈ વિચાર કરતા નહીં, અહીંયા જ પાર પડવાનો વિચાર આવે. યોગી આપણે અમે સાધુ થયા ને, પેલા ગુરુ મંત્ર આપે ને, તો ગુરુ મંત્ર સાંઈ શું કહે, આમાં રાખ, આમાં રાખ બધાને આ મંત્ર. અને કૃષ્ણ છે પેલી જે એ બધું મંત્ર નહીં, સ્વામી કહે આમાં રાખ થવાનું છે બસ, બીજું કાંઈ નહીં, છોડતા જ નહીં, આ ધારણ કર્યું છે પાર પડવાનું છે બસ. તો એમ આપણે આ શરણાગતિ સ્વીકારી છે, બીજી વાત નહીં, એક જ ઠેકાણે પાર પડી જવાનું, બીજો વિચાર જ નહીં કરવાનો. જ્યાં જો બ્રહ્મ મુક્તાન સ્વામી કહું, જ્યાં લગી દિલ ડગમગે નવ બ્રહ્મ પ્રકાશે રે, ભલે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાષે, તેમ જ્યાં લગી દિલ ડગમગે નવ બ્રહ્મ પ્રકાશે રે. ભલે પાણી વહેતું હોય ને ખડખડ ખડખડ ખડમ, એમાં મોઢું દેખાય તો હા શું દેખાય, પણ તલાવમાં સ્થિર પાણી હોય તો બધું દેખાય. તો આપણે બોચાસન મંદિર છે ને, સામે તલાવ છે, તો સ્કૂલ બાજુ તમે જુઓ તો આખું મંદિર દેખાય છે, સ્થિર પાણી હોય ને આખું દેખાય. તેમ જો આપણે મનમાં ડગમગ ડગમગ છો કે આ સાચું હશે ખોટું હશે, પ્રમુખ સાહેબ કેવા હશે, શું છે કેમ છે, આ બધું સ્વામિનારાયણ સંભળાવ શું છે બધું, ત્યાં ડગમગ ડગમગ ત્યાંથી કાંઈ ના થાય, કોઈ કામ જ ના થાય. એકવાર દ્રઢ થઈ ગયું બસ આ બરાબર છે, પાક્કું છે, આમ આ બુદ્ધિનું કામ નથી બહુ. અને બુદ્ધિ ના આપે એવું નથી, જોજો હા. હા, જો સાધુજીને સાહેબ બધી વાત કહી ને, બુદ્ધિ ના આપો તો પછી કંઈનું કંઈ થઈ જાય, એટલું એવું જોવાનું છે. પણ આ એકવાર આ પહોંચ્યા પછી આપણે જોયું આપણું મન કરું, પછી અંદર બુદ્ધિ લડાવવાની જરૂર નહીં. ફેથ ઇઝ એક્સટેન્શન ઓફ રીઝન, ફેથ છે ને તો રીઝનિંગ, એટલે જ્યાંથી તર્ક તારું કામ કરે, અને પછી તર્ક બંધ થાય પછી બુદ્ધિ કામ ના કરે, એના પછી જે આવે છે એક્સટેન્શન, એ ફેથ, એ શ્રદ્ધા, હા વિશ્વાસ. તો ત્યાં સુધી આ બુદ્ધિ ચાલતી ત્યાં સુધી કરવાનું નાથી, અને પછી અમુક વસ્તુ તો ના સમજાય, તો તે વખતે આમ પછી વિશ્વાસ શ્રદ્ધા રાખવાની વાત છે. પણ જ્યાંથી બુદ્ધિનું કામ પડે ને ત્યાંથી ચલાવવાની બુદ્ધિ. હા, જો શાસ્ત્રી મહારાજ ભગજમાં ના કહું, ભગજ કહેતા અક્ષરની વાત કરી, આ વાત ક્યાંથી લાયા ભગતજીને, કહે છે મારા ગુરુ આવી વાત કંઈ કરી નથી. અને પછી બધી આ વાત આવે, પણ ટૂંકમાં કહે કે ભગતજીએ ભગતજીને શાસ્ત્રી ઊભા રાખ્યા આ વાત. એટલે આપણે આમ જો નિષ્કોણ સાહી લખ્યું છે, મેળી દાપણ ને ભોળાપણ, રહીએ દાસના દાસ થઈને રે. દાપણે કામનું નહીં, ભોળપણ પણ કામનું નહીં, બેની વચલે માર્ગ છે, અને એમાં દાસના દાસ. આ રીતે જો આ સત્સંગ કરીએ ને, શરણમાં રહેવાય આપણે, એ નિરાતે પ્રશ્ન ન થાય. એ બાળક છે, એને માના ખોરામાં બેઠો છે બરાબર, એને કંઈ ચિંતા છે, એને એ નિર્ભય, એને કોઈ પ્રશ્ન જ નથી. હા, એકદમ સલામતી છે, એને બીજો વિચાર જ નથી આવતો, એને એમ લાગે બસ સલામત છો, મારે કોઈ પ્રશ્ન જ નથી. આપણે એવી રીતે શરણાગતિ કરવી, મોટા પુરુષના એમાં એમને શરણમાં આવ્યા બસ છોડી દેવાનું બધું, અને એ કેમ વિચારવાનું, દ્રઢ વિશ્વાસ રાખવાનો, જે કરશે સારું જ કરશે. ડૉક્ટરનો વિશ્વાસ હોય છે, જેમ ચીરશે ને જેમ કાપા પાડે જેમ કંઈ બધું સારું જ કરશે, પછી આમાં કેમ નહીં. તો આપણે આ શરણની વાત છે એ જે ખાલી એક શાબ્દિક શબ્દ નથી, એ મને બધું ઘણું બધું શાસ્ત્ર સમાયેલું છે શરણની અંદર.
જો કૃષ્ણ ભગવાન અર્જુનને વાત કરી, અર્જુને કેટલી બધી માથાકૂટ કરી, કેટલા પ્રશ્નો થયા, પણ છેવટે કૃષ્ણ ભગવાન બોલ્યા કે અર્જુનને કે બસ તું મારે શરણે આવે, તું બધા મનના બધા માનેલા ધર્મ બધા મનના તુક્કા બધું મૂકી દે, હું કહું એમ કર જા. એટલું કહ્યું કે આખું ગીતાનું સાર જ આ છે લો. એટલે આપણે પણ શરણું નાની વાત નથી. શ્રીજી મહારાજે પણ કહ્યું, મુક્તાન સ્વામી કહ્યું કે મહારાજ કોઈ ભગવાનને રાજી કરે, અનંત સાધન કહીને રાજી કરે, અનંત સાધન કહીને રાજી કરે, અને એક બાજુ કોઈ એક જ સાધન કરે અને ભગવાન એટલા જ રાજી થાય. ભલે અનંત સાધન કહીને જેટલા રાજી કર્યા હોય એવા એક જ સાધનથી કોઈ એટલા જ રાજી કરે એવું કોઈ ઉપાય ખરો, એવું કોઈ સાધન કરું? માય કે ભગવાન દ્રઢાશ્રો લો, અનંત સાધન બરાબર થઈ ગયું. રાત બહુ મોટી વાત છે, શરણાગતિ જે છે ને બહુ મોટી વાત છે. એટલે સ્વામી કહ્યું કે એવા ગુણ આપજો, તમે કસણીમાંથી ખસીએ નહીં, કસણી તમે કરો એમાં પાર પડીએ, અને તાર શરણમાં એવા ગુણ આપજો. સહેદાન સ્વામી મહારાજ.